नमस्कार दर्शक मित्रों, बुलेटिन में आपनो स्वागत छे। हुं छुं लखन। नगरजर करिए महत्वपूर्ण समाचारों पर। तो अरवलीना भिलोडामां मोहन गामे कोंग्रेसनुं महासंमेलन योजाई रह्युं छे। तो बायटा धारासभ्य जसुभाई पटेल पहोंच्या सभास्थले। जसुभाईनी टिकिटने लईने नाराजगीनी वातो पण वहेती थई हती। राजस्थान राष्ट्रीयमां अशोक गहलोत सभाने संबोधशे, तो गुजरात कोंग्रेस प्रमुख जगदीश ठाकोर पण आ सभामां उपस्थित रह्या छे। प्रदेश कोंग्रेस प्रमुख जगदीश ठाकोर, प्रभारी रघु शर्मा रहेशे उपस्थित। तो विपक्ष नेता सुखराम राठवा, मधुसूदन मिस्त्री पर हाजर रहेशे। तो वधु जानकारी माटे अमारा संवाददाता अश्विन सुथार फोन लाइन पर जुड़ा छे। अश्विन, राजस्थानना सीएम अशोक गहलोत अने तेओ अमरेली पहोंच्या छे अने ते टिकिट ने लईने खेंचतान जोवा मळी रही हती। ચોક્કસપણે જે રીતે વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે એ રીતે રાજકારણમાં ગરમા ગરમી જોવા મળી રહી છે। રાજસ્થાનના મુખ્યમંત્રી આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે મોહનપુર ખાતે એક સભાને સંબોધી રહ્યા છે। તેમની સાથે જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, રઘુ શર્મા જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર છે। ગઈકાલે જે ઘટના ઘટી હતી કે જસુભાઈ અરવલ્લીના જે ધારાસભ્ય છે બાયડ વિધાનસભાના, એમણે નારાજગી દર્શાવી હતી। નારાજગી પાછળનું જે કારણ હતું કે મહેન્દ્રસિંહ વાઘેલા જે સંઘર્ષીના સંત છે એ કદાચ બાયડની ચૂંટણી લડે, જસુભાઈ આજે સભા સ્થળે આવે એવી પરિસ્થિતિ હતી, પણ તેમ છતાં કોંગ્રેસ દ્વારા તેમને મનાવી લેવામાં આવ્યા અને સભા સ્થળ ઉપર હાજર હતા। જ્યારે અશોક ગહેલોત દ્વારા પોતાની સ્પીચમાં અરવિંદ કેજરીવાલ હોય કે ભાજપ હોય, આ તમામ લોકોને આડા હાથે લીધા હતા અને આવનારી ચૂંટણીમાં પોતાનો પંજો લહેરાશે અને કોંગ્રેસ વિજય હાંસલ કરશે તેવી વાત રજૂ કરી। આભાર તસ્લીમ સમગ્ર માહિતી આપવા બદલ।